હિરલ્સ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ આથા વગરના રવાના ઢોકળા. એકદમ વેટ લોસ રેસીપી છે. ફટાફટ આથા વગરના રવાના ઢોકળા બની જાય છે અને એકદમ સોફ્ટ થાય છે. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ પહેલાં. ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલને અને ફટાફટ બેલ આઇકનને દબાવી દો એટલે ફટાફટ મારી રેસીપી તમારા સુધી પહોંચી જાય. તો ચલો મસ્ત એકદમ સોફ્ટ એવા રવાના ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, સામે દોઢ વાટકો મીડિયમ સાઇઝનો વાટકો છે એ મેં લીધેલો. દોઢ વાટકો મેં લીધું જે રવો છે, આ સૂજી નથી, ઝીણો રવો જે આવે એ ઝીણો રવો છે. હવે આની અંદર આપણે 3 ચમચી વેસણનો લોટ નાખશું. ફ્રેન્ડ્સ, વેસણનો લોટ નાખવાથી આપણા ઢોકળા એકદમ ફરસા લાગશે અને વેસણનો લોટ થી વેઇટ નહીં વધે એટલે તમે વેઇટ લોસમાં પણ ખાઈ શકો રવાના ઢોકળા. હવે ફ્રેન્ડ્સ, આની અંદર આપણે ખાટું દહીં નાખશું. 2 મોટા ચમચા મેં નાખ્યું છે ખાટું દહીં. હવે ફ્રેન્ડ્સ, આને આપણે હલાવી લેશું પહેલા. ફ્રેન્ડ્સ, તો દહીં મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે પાણી નાખશું. ફ્રેન્ડ્સ, થોડું લિક્વિડી બનાવવાનું રહેશે. તમે જોઈ શકો છો કે થોડું લિક્વિડી છે. લિક્વિડી બનાવવાનું કારણ એ કે આપણો રવો જે આમાં જે પાણી છે એ ચૂસી જશે એટલે આપણે લિક્વિડી બનાવવાનું રહેશે. ફ્રેન્ડ્સ, હવે આને તમારી પાસે ટાઈમ હોય તો 1/2 કલાક નહીતર 15 મિનિટ આને આપણે રેસ્ટ આપશું. ફ્રેન્ડ્સ, પાણી ગરમ કરવા મેં રાખી દીધું છે. રવો છે એકદમ ઉપસી ગયો છે ને એકદમ તમે જોઈ શકો છો કે થીક થઈ ગયું છે. હવે આની અંદર આપણે પહેલા મસાલા કરશું. તો મસાલામાં આપણે નાખશું સ્વાદ પ્રમાણે નમક, આદુની પેસ્ટ છે અને એમાં નાખશું આપણે લીલા મરચાની પેસ્ટ. સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. ફ્રેન્ડ્સ, આને આપણે હલાવી નાખીએ અને સાથે સાથે આમાં નાખશું થોડું ઓઇલ. ઓઇલ તેલ નાખવાથી ફ્રેન્ડ્સ આપણા ઢોકળા ખાવામાં ફિક્કા ફિક્કા અને સૂકા સૂકા નહીં લાગે, એકદમ મસ્ત ફટાફટ આપણા મોઢામાં પીગળી જાય એવા બનશે. ઘણીવાર આપણે ઘણા ઢોકળા ખાતા હોય તો એકદમ ફિક્કા ફિક્કા લાગતા હોય છે, તો આ ઢોકળા એવા નહીં લાગે. એકદમ મસ્ત આપણે હલાવી લઈએ. થોડું પાણીની જરૂર છે, પાણી નાખશું આપણે આમાં. થોડી વાર આપણે 2 મિનિટ સતત હલાવીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જેમ જેમ ઢોકળાની થાળી ઉતરતા હોય એવી રીતના જ આપણે આમાં નાખવાનું છે. બધામાં એકી સાથે આપણે ઈનો નથી નાખી દેવાનો. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં ઈનો નાખશું. ઈનો નાખ્યો છે મેં. જેમ જેમ થાળી ઉતારીએ એમ એમ જ ટોપડીમાં અલગ અલગ ઈનો નાખતા જવાનું, થાળી ઉતારતા જવાનું. થોડું આમાં આપણે પાણી નાખશું એટલે ઈનો ફટાફટ ડાયલ્યુટ થઈ જાય. એકદમ મસ્ત હલાવી નાખશું. તમે જાડા પાતળા તમારી રીતે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે થાળી છે ગેસ કરેલી થાળી મૂકી દીધી છે. ગેસ કરી નાખવાનો ધીમો. હવે આપણે આની અંદર પાથરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આની ઉપર મરી પાવડર, લાલ મરચું પાવડર કંઈ પણ તમે છાંટી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે લાલ મરચું પાવડર છાંટીશું. હવે ગેસ કરી દઈએ ફાસ્ટ અને આની ઉપર થાળી ઢાંકી અને આને થવા દઈએ ઢોકળાને. ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા થાય છે ત્યાં સુધીમાં આપણે તેલ મૂકી દીધું છે વઘાર માટેનું. આમાં આપણે રાઈ નાખશું. ફ્રેન્ડ્સ, આ મેં મોટી રાઈ લીધી છે, તમે નાની પણ રાઈ લઈ શકો છો.
ગેસ કરી દેશું ધીમો। આમાં તમે મરચા પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ, પણ આપણે અંદર નાખ્યા છે એટલે હું મરચા નથી નાખતી। હવે આમાં નાખી દેશું આપણે લીમડો। લીમડોને મેં ઝીણો ઝીણો કાપી નાખ્યો છે એટલે બહુ મોઢામાં ના આવે અને ખાઈ શકીએ આપણે। ફ્રેન્ડ્સ આપણો વઘાર તૈયાર છે, હવે આપણે ઢોકળા જોઈ લઈએ। તો ફ્રેન્ડ્સ આપણા ઢોકળા એકદમ રવાના તૈયાર છે। ફ્રેન્ડ્સ તો આપણા ઢોકળા એકદમ રેડી છે, હવે આપણે આને પીસીસ કરીએ। ફ્રેન્ડ્સ હજી થોડાક ઠરવા દેશું આપણે, હજી એકદમ ગરમ છે। ફ્રેન્ડ્સ હજી થોડાક આપણે ઢોકળા ઠરવા દઈએ પછી પીસ કરીએ। ફ્રેન્ડ્સ તો આપણા ઢોકળા એકદમ ઠરી ગયા છે, હવે આપણે આને પીસ કરી લેશું। પણ આપણે ધાણા ભાજી છે એ છાંટી દેશું અને આપણે જે વઘાર બનાવેલો એ વઘાર આપણે પાથરી દેશું। ફ્રેન્ડ્સ આ ઢોકળામાં રાઈનો, એકલા રાઈનો વઘાર ખૂબ જ મસ્ત લાગતો હોય છે અને રાઈ પણ આપણે એક જ ચમચી તેલ લીધું છે, એકથી બે ચમચી। ફ્રેન્ડ્સ આ વેટ લોસ રેસીપી છે કે તમે વજન ઘણી ઉતારતા હોય તે તમે આ ઢોકળા ખાઈ શકો છો અને એક જ ચમચીનો વઘાર કર્યો છે એટલે એ પણ બહુ હેલ્ધી છે એટલે જાજુ તેલ પણ નથી। હવે આપણે આને સર્વ કરશું। તમે જોઈ શકો છો કે એકદમ ઢોકળા સોફ્ટ બન્યા છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં આને સર્વ કરી નાખી, પછી હું તમને ફ્રેન્ડ્સ તમને હું બતાડું તમે આની સોફ્ટનેસ જોઈ શકો છો કે આથાની જરૂર નથી તો પણ એકદમ સોફ્ટ બન્યા છે આપણા ઢોકળા। ફ્રેન્ડ્સ તો તમે જોયું કે આપણે મસ્ત આજે રવાના ઢોકળા બનાવ્યા, જરાય પણ આથા વગર રવાના ઢોકળા, વેટ લોસ રેસીપી મસ્ત બનાવ્યા આપણે રવાના ઢોકળા। તો તમે પણ રવાના ઢોકળા બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કે તમને રવાના ઢોકળા કેવા લાગ્યા। તો બાય, આવજો, જય શ્રી કૃષ્ણ, મળશું બીજી રેસીપી સાથે, આવજો।